शू करूं, मम्मी ने बात करूं के ना करूं, एक बार बात अच करे लो। दामिनी नो फोन। हेलो बेटा, बोल केम छे? जय श्री कृष्ण मम्मी। जय श्री कृष्ण बेटा। केम छे बेटा? नथी सारू। શું થયું મમ્મી? મારે તમને એક વાત કહેવી છે, પણ ખબર નથી પડતી કે કઈ રીતે કહું, અને સમજાતું નથી કે હું જે જોઈ રહી છું, સમજી રહી છું, એ સાચું છે કે ખોટું। એટલે બેટા હું કઈ સમજી નહીં, તું કેવા શું માંગે છે? મમ્મી આજે સવારે દેવાંગને મેં કહ્યું હતું કે મને હીરાબાગ સુધી લઈ જાઓ, તો મને ના પાડી દીધી। અરે બેટા, કામમાં હશે એટલે ના પાડી હશે, આમાં ખોટું વિચારવાની શું જરૂર છે? વાત સાંભળજો। હા હા સાંભળીશ ને બેટા, બોલ બોલ શું છે વાત? પછી મીરા ભાભીએ કહ્યું કે એમને બરોડા જવું છે, તો તું દેવાંગે તરત હા પાડી દીધી, એવું કહ્યું કે કઈ વાંધો નહીં, મારે તો જગતનાકા જવાનું છે ને, પણ હું તમને હીરાબાગ મૂકતો જઈશ। મને મૂકવાની વાત આવી તો એમને લેટ થતું હતું, અને ભાભીએ કહ્યું તો એમણે એવું કહ્યું કે મારી પાસે સમય છે, હું મૂકી જાઉં છું। બેટા જો મારા એક સવાલનો જવાબ આપ કે દેવાંગ કુમાર પહેલી વાર તારી સાથે આવી રીતે વાત કરી કે આગળ પણ આવી રીતે તારી સાથે કોઈ વાર વાત કરી છે? મમ્મી તને સાચું કહું ને તો લગ્ન પછી મને એવું લાગ્યું જ નથી કે દેવાંગ મારી સાથે છે। શું? હા, નથી ક્યારેય સીધી રીતે વાત કરી કે નથી પાંચ મિનિટ બેસીને વાત કરી, બસ ઓફિસથી આવે, જમે કરે ને પછી સૂઈ જાય, સવારમાં ઓફિસે જતા રહે, આ જ રૂટીન। હું એમની લાઈફમાં છું એવું તો લાગતું જ નથી। બેટા તે દેવાંગ કુમાર સાથે વાત કરવાની કોશિશ કરી કે કોઈ પ્રોબ્લેમ છે કે પછી કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય એવું? બેટા કંઈ વાત કરી મમ્મી મેં, પણ દેવાંગનું કેવું એવું છે કે એમને કોઈ જ ઇશ્યુ નથી, કાંઈ પ્રોબ્લેમ નથી, બધું બરાબર જ છે, અને મારી કોઈ વાતનું ખોટું પણ નથી લાગ્યું। એવું? મમ્મી શું કરવું ને, મને કંઈ સમજાતું નથી। તો તારે તારી જેઠાણીને વાત કરાવીને એ સમજાવે દેવાંગ કુમારને। એમને શું વાત કરું મમ્મી, મને એવું લાગે છે કે એકવાર હું દેવાંગ સાથે વાત કરી જોઉં, એમણે આવું શું કામ કર્યું? સારું બેટા, અને કંઈ પણ એવું લાગે ને તો એની ટાઈમ કોલ કરજે, હું તારા સાસુ સાથે વાત કરીશ। હા સારું મમ્મી। અને સાંભળ, જરાય ચિંતા નહીં કરતી, હું અને તારા પપ્પા હંમેશા તારી સાથે છીએ। હા હા મમ્મી, થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ બેટા। જય શ્રી કૃષ્ણ। બહુ કામ હતું આજે તો ઓફિસમાં, થાકી ગયો છું મીટિંગો કરી કરી। ઇટ્સ ઓકે તેવા, આજે ગમે એટલું કામ હોય પણ તમારે મારા સવાલનો જવાબ આપવો પડશે, પછી શું હોય ને તો સૂઈ જજો। કાલનું રાખને, આપણે કાલે વાત કરીશું, અત્યારે ઊંઘ આવે છે, સૂઈ જઈએ આપણે। સવારે તમારે લેટ થતું હતું ને ઓફિસ જવા માટે? હા લેટ થતું હતું, તો પેલા હીરાબાગ આવે કે બરોડા આવે? ક્યાંથી? અહીંયાથી જઈએ એટલે પેલા હીરાબાગ આવે કે બરોડા આવે? હા અહીંયાથી જઈએ એટલે પેલા હીરાબાગ આવે। હીરાબાગ આવે નહીં, પણ છતાંય તમે મને હીરાબાગ મૂકવા ના આવી શકો, પણ ભાભીને મૂકવા બરોડા જઈ શકો। સિરિયસલી? ને પણ ભાભીને કેવી રીતે ના પાડી શકું? જે મને ના પાડી એમ ભાભીને ના પાડી શકો ને? માન્યું કે તમારા ભાભી છે, તમે એમનું માન જાળવો છો, એમને માન સન્માન આપો છો અને એમની ઇજ્જત પણ કરો છો, એનો મતલબ એમ નથી ને કે તમે મારો તિરસ્કાર કરો। એ ક્યાં તારો તિરસ્કાર કર્યો? એ જ થયું ને, મને હીરાબાગ મૂકવા ના આવી શકો, પણ ભાભીને મૂકવા બરોડા જઈ શકો, અને એ પણ સ્પેશિયલ। તમારે તો લેટ થતું હતું ને, ઓફિસમાં બહુ બધી મીટિંગ્સ હતી, તો પછી શું કામ મૂકવા ગયા?
અને ભાઈ કહેતા હતા ને કે તું રહેવા દે, હું જઉં છું મૂકવા. અરે પણ આટલા બધા સવાલો શા માટે કરે છે? ભાભીને મૂકીને આવતો રહ્યો અને મારું કામ પતાવીને આવી ગયો છું ઘરે, તો એ કર ને. અને તારે બરોડા જવું છે ને, તો કાલે સવારે વહેલા ઊભી થઈ જજે, કાલે હું તને બરોડા મૂકીને જઈશ. ચાલ. હજુ પણ ભૂલ થઈ રહી છે, મારે બરોડા નહીં, મારે હીરાબાગ જવાનું હતું. પણ તમને ક્યાંથી યાદ રહી? તમને તો તમારી ભાભીનું કીધેલું જ બધું યાદ રહીને. હું જે કઈ કહું એ વસ્તુથી તમને કઈ ફરક જ નથી પડતો. મારી તો હરમેશ અવગણના જ કરી છે તમે. અરે ક્યાંથી અવગણના કરી છે, એવી વાત જ ક્યાં આવી છે? હવે ભાભીને જવું હતું અને મને થયું કે મારે ત્યાંથી નીકળવું છે, તો પછી એ બાજુથી હું ચાલ્યો અને ત્યાં હું એમને ડ્રોપ કરતો ગયો, એમાં શું થઈ ગયું? તો છતાં પણ તમે મને લઈ જઈ શકતા હતા, પણ સીધી રીતે કહી દો ને કે તમારે મને નોતી લઈ જવી. હા, મારે તને નોતી લઈ જવી. વાત પૂરી, સુઈ જઈએ હવે આપણે. આ સાંભળવું હતું ને, તો હું પૂછી શકું કે મને કેમ નોતી લઈ જવી? જો હું તને કહી ચૂક્યો છું, મારે ઓફિસની મીટિંગ શો હતી અને તમારી મીટિંગ્સ મારા માટે જ કેમ? હર હંમેશ મારા માટે બિઝી અને ભાભી માટે આવેલા પર. અરે પણ આટલા ઊંચા અવાજે શું કામ ને વાત કરે છે? નાની અમથી વાત છે, હા બાર બધાને સંભળાવવું જરૂરી છે. નાની અમથી વાત નથી, આની પહેલા પણ છે ને ઘણી વાર આવું થઈ ગયું છે. હું તમને ચા આપું ને તો તમારે નથી પીવું હતી. તુરંત બાદ જો ભાભી ચા લઈને આવે ને તો તમે ખુશી ખુશી. તો લગ્ન પહેલા મેં તને કીધું હતું, બોલી કરી હતી કે મારા માટે ભાભી બધું છે, હું ભાભી માટે કઈ પણ કરી શકું છું, તો પછી ત્યારે તે પણ આ પાડી હતી ને. મને નહોતી ખબર કે આવી બધી વાત છે. અને જો તમને તમારા ભાભીથી એટલો બધો પ્રેમ હતો ને, તો તમારે બંને લગ્ન કરી લેવા જોઈતા હતા. શું બોલી રહી છે? એનું ભાન છે તને? કોઈ પણ વાતો જે મનમાં આવે છે એમ બોલે જાય છે તે? અરે ખોટી વાત ના શક કરી રહી છે તું? હા કોઈ ખોટી વાત નથી, સાચી વાત છે ને, એટલે જ હાથ ઉપડી ગયો, એટલે જ એટલો ગુસ્સો આવ્યો. કઈ નઈ, પણ હું અત્યારે જ બા સાથે વાત કરવા જઈ રહી છું. અરે પણ તારે, અરે શું કામ ને વાતનું વતે સર કરે છે? કમાલની છે આ. બેટા આદિ, પછી તે કોઈને ઓલી જમીનની વાત કરી કે નહીં કે આપણે વેચવી છે એમ? હા કરી છે, બે ત્રણ જણાને વાત. તો કોઈ ગરાગ હશે તો કહેશે એવું કીધું છે. અને તોય છે ને થોડુંક પાછળ લાગે. બા શું થયું બેટા? બાપ મારે મારા ઘરે જવું છે. તારા ઘરે જવું છે? પણ કેમ? છે અમારી ઇજ્જત ના હોય ને, અમારે એક મિનિટ પણ નથી રહેવું. એટલે શું કહે છે? શું છે ઇજ્જત ને આ બધું શું છે? કહેવા શું માંગો છો? શું થયું? શેની વાત કરો છો? દેવાંગે મારા પર હાથ ઉપાડ્યો. હાથ ઉપાડ્યો? શું કેમ, તું કઈ બોલી હતી એની સામે? હા થોડી બોલાચાલી થઈ ગઈ હતી અમારા બંને વચ્ચે, અને એમાં પણ મારો કોઈ વાંક હતો નહીં. એક વાત તો બેટા, દરેક વ્યક્તિને પોતાનો વાંક તો ક્યારેય દેખાતો જ નથી. તારો કંઈક વાંક હશે તો જ તો એનો હાથ ઉપડ્યો હોય ને. બા એક વાર જતું કરું, બે વાર જતું કરું, ત્રણ વાર જતું કરું, પછી કેટલી વાર જતું કરવાનું હોય? હા કઈ વાંધો નહીં, હું દેવાંગને જ પૂછી લઉં છું. દેવાંગ, એ દેવાંગ. હા મોટા ભાઈ. અહીંયા બહાર આવ. હા આવ્યો. જી મોટાભાઈ, શું કઈ થયું છે? શું વાત છે? હા કેમ તે દામિની ઉપર હાથ ઉપાડ્યો? કહી દીધું ને, થઈ ગઈ શાંતિ? હા એને કહી દીધું, પણ તું મને કહીશ કે હાથ ઉપાડવાનું કારણ શું છે? એ બોલતી હતી જેમ ભાવે તેમ, મનમાં જેમ આવે એમ બકે રાખે છે, તો શું મારે સાંભળે રાખવાનું? શું બોલી હતી પણ? એવું તે શું બોલી કે તારે હાથ ઉપાડવો પડ્યો? એ કહેતી હતી કે મારે અને મીરા ભાભી વચ્ચે કોઈ સંબંધ છે. તો આ બોલતી હતી એવું અંદર? તું એવું બોલી હતી? હા બા. પણ કેમ? બા એક સીધી એવી વાત છે, માની લીધું કે તમારા માટે તમારા ભાભી જ બધું છે, તમે એમનું માન રાખો છો, એમનું કહેલું બધું કરો છો, લગ્ન થયા ને પછી તમારા પર પહેલો હક મારો છે. અને તમને ખબર છે મેં દેવાંગને કહ્યું હતું કે મને હીરાબાગ ઉગતા જાઓ, તો મને ના પાડી દીધી. અને જ્યારે ભાભીએ કહ્યું તો ભાભીને હા પાડી દીધી. તો તમે જ કોને? હું ગુસ્સો ના કરું તો શું કરું? અરે પણ તમારી ભૂલ છે આમાં, તમે જે ચરિત્ર ઉપર જાઓ છો એ વસ્તુ ખોટી કહેવાય ને, તમારે આવું ના કહેવું જોઈએ. અને એમ પણ એ દિયર અને ભાભી વચ્ચે બહુ ભળે છે, ક્યારેક તો મને પણ જલસી થાય છે, પણ શું કરીએ, એ બંનેનો પ્રેમ જ એવો છે. તો માફ કરજો ભાઈ, તમે સહન કરી શકો આ બધું, હું નહીં. તો ખોટું કહેવાય, આ સમજવાની શક્તિ તમારામાં પણ રાખવી જોઈએ.
દેવાંગ તે કેમ એવું કર્યું? આણે તને પહેલાં કીધું કે મને હીરાબાગ મૂકી જા, તો તે ના પાડી દીધી. ત્યારે તારી પાસે ટાઈમ નહોતો, અને મીરાએ કીધું તો ટાઈમ ક્યાંથી નીકળી ગયો? અરે બા, એવું નથી. હા, હું જ્યારે નીચે આવ્યો ત્યારે મને અચાનક યાદ આવ્યું કે મારે બરોડા ફાઇલ કલેક્ટ કરીને પછી ત્યાં મીટિંગમાં જવાનું છે. અરે પણ એમાં થઈ શું ગયું? તું મૂકી આવ્યો તો ભલે ને મૂકી આવ્યો, અને આમને ના પાડી એમાં શું થઈ ગયું? તેમાં તમે ચારિત્ર્ય ઉપર જઈ જ ના શકો, અને એને તમારા ઉપર હાથ ઉપાડ્યો ને બરાબર જ કર્યું છે. હા ચાલો, માની લીધું કે એને જે કર્યું ને બરાબર છે, પણ તમને જેવી રીતે જવાબ આપી શકે તો એ મને પણ આવી રીતે જવાબ આપી શકતો હતો ને, તો કેમ મને આવી રીતે જવાબ ના આપ્યો? હાથ ઉપાડવાની શું જરૂર હતી? હાથ તો ઉપડી જ જાય ને મોટા ભાઈ, જે રીતે વાત કરી રહી હતી એ રીતે મને બહુ ગુસ્સો આવ્યો. અને આમ પણ તમે અને બા તો સારી રીતે જાણો છો ને કે મારે અને ભાભી વચ્ચે હર હંમેશ મજાક મસ્તી થતા રહે છે, અને કોઈ પણ કામ હોય ભાભીનું મેં ક્યારેય ના પાડી છે, અત્યાર સુધી કરી આપ્યું છે ને બા, તો પછી આને પણ સમજવું જોઈએ ને. દામિની, તને તો ખબર છે ને કે દિયર અને ભાભીનો સંબંધ સારો જ હોય, એ લોકોને ભળતું જ હોય, તો પછી એવી શંકા ન કરાય ને. હશે તો મારાથી ભૂલ થઈ ગઈ, બીજું શું કહી શકું? આઈ એમ સોરી. જોઈને મોટા ભાઈ, આનો વાંક હતો એમ છતાં પણ તમારા બધાની સામે આને જે વાત કરી એનાથી બદનામ તો હું જ થાવ ને? આવું કરે છે મારી સાથે? દેવાંગ, આ ઘરનો મામલો છે, એમાં બદનામ થવાનું ક્યાં આવ્યું? એના મનમાં જે હતું એણે કીધું, તે હાથ ઉપાડ્યો એટલે. અરે પણ આવું બધું મનમાં રાખવાનું હોય બા,